नमस्कार टीवी 9 समाचार साथे हूँ छु शिवानी। नजर करिए महत्वना समाचार पर, तो गांधीनगर में दीपड़ो के जे आयुर्वेदिक हॉस्पिटल में बाथरूम में जोवा मळ्यो हतो त्यारे वन विभाग अधिकारी दीपड़ा ने हवे झड़पी पाड्यो छे। दीपड़ो पांजरे पुरायो छे। हॉस्पिटल बाथरूम में आ दीपड़ो घुसी गयो हतो अने दहशतनो माहौल फैलायो हतो। कोलबड़ा हॉस्पिटल में घुसेलो दीपड़ो हवे पांजरे पुरायो छे। वन विभाग अधिकारी दीपड़ा ने पकड़ी पाड्यो छे। वन विभाग ने माहिती मळतानी साथे ज रेस्क्यू ऑपरेशन शुरू करवामां आव्युं हतुं अने अत्यारे दीपड़ा ने पांजरे पुरवामां आव्यो छे। अने अमे आपने बाथरूमनी अंदरना दृश्यो बताव्या हता के ज्यां दीपड़ो पहोंच्यो हतो त्यांना एक कर्मीए बाथरूमनो दरवाजो बंद करी दीधो अने दीपड़ो अंदर ज पुराई गयो हतो। ए दृश्यो पण मैं आपने बताव्या। बीजो एक वीडियो पण आ दीपड़ानो सामे आव्यो छे, ते आपना टीवी स्क्रीन पर छे। दीपड़ो आ हॉस्पिटल में पहुंची गयो हतो अने बाथरूम में ते जतो रह्यो हतो। त्यार बाद त्यांना एक कर्मी ने आ विषे जाण थई अने तेणे बाथरूमनो जे मुख्य दरवाजो हतो ते बंद करी दीधो अने आ दृश्यो कैमरा में कैद थया हता। स्वाभाविक छे, वन्य प्राणीना कारणे दहशतनो माहौल होय, लॉकडाउननी परिस्थिति छे, तेमां वन्य प्राणीओ रहेणाक विस्तार तरफ આવતા હોય તેવા કિસ્સા અનેક સામે આવ્યા છે। અને ગાંધીનગરમાં આ પહેલા પણ સચિવાલય વિસ્તારમાં દીપડો દેખાયો હતો અને ફરી એકવાર ગાંધીનગરમાં જ આ ઘટના બની છે। તો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દીપડો જ્યારે આ હોસ્પિટલમાં દેખાયો હતો ત્યારના આ દ્રશ્યો છે। જો કે વન વિભાગે હવે દીપડાને પાંજરે પૂર્યો છે। સંવાદદાતા નિર્મલ હાલના વધુ અપડેટ આપી રહ્યા છે। જી નિર્મલ, દીપડાને આખરે સ્ટ્રેક્યુલાઇઝ કરી અને બેભાન કરવામાં આવ્યો છે અને તેને પાંજરે પૂરવામાં આવ્યો છે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને કોલાવડાની આ આયુર્વેદિક હોસ્પિટલ છે કે જેનું ઇનોગ્રેશન મુખ્યમંત્રી દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવ્યું હતું, આ હોસ્પિટલની અંદર મોડી રાત્રે દીપડો ઘૂસી ગયો હતો। જે દીપડો ઘૂસી ગયો હતો તે સૌ પહેલા હોસ્પિટલની અંદર પ્રવેશતા પહેલા જ જે બાથરૂમ આવે છે તેની અંદર પહેલા ગયો હતો। એટલે હોસ્પિટલનો જે કર્મચારી છે તેણે સાવચેતી દાખવી અને દીપડાને બાથરૂમની અંદર જ પૂરી દીધો હતો। એટલે આ એક બહુ મોટી સમય સૂચકતા કહી શકાય હોસ્પિટલના કર્મચારીની, અને જેના કારણે કોઈ બીજી ત્રીજી હાનિ કે જાનહાનિ થતી અટકી ગઈ છે। બાથરૂમમાં દીપડાને પૂરવામાં આવ્યો અને ત્યારબાદ વન વિભાગની ટીમને જાણકારી કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આખરે પાંજરે પૂરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું। બાથરૂમની અંદર આ દીપડો પૂરાયો હતો એટલે સવાલ એ હતો કે આખરે તેને પાંજરે કેવી રીતે પૂરવો। તે બાથરૂમની જે બારી છે તે બારીના માધ્યમથી સ્ટ્રેન્ક્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ બાબતમાં વન વિભાગને સફળતા પણ મળી છે। દીપડો અને સ્ટ્રેન્ક્યુલાઇઝ કરવામાં આવ્યો છે એટલે દીપડો જ્યારે બેભાન થઈ ગયો ત્યારબાદ તેને પકડી અને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી છે। બિલકુલ નિર્મલ, જોડા માટે આભાર। તો આ દ્રશ્યો વન વિભાગ તરફથી પણ સામે આવ્યા છે કે કઈ રીતની કામગીરી કરી છે તે। વન વિભાગે પણ જે એક આખું ઓપરેશન ચલાવ્યું દીપડાને બહાર કાઢવા માટે તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ આખરે દીપડો પાંજરે પુરાયો છે, કોઈ ક્ષતિ નથી પહોંચી। અને ખાસ તો કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં જ્યારે દીપડો બાથરૂમમાં દેખાયો તરત જ ત્યાંના એક કર્મચારીએ દીપડાને બાથરૂમમાં જ પૂરી દીધો હતો અને ત્યારબાદ વન વિભાગને જાણ કરાતા તુરંત દીપડાને પકડવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। આ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે દીપડો આ હોસ્પિટલના બાથરૂમમાં હતો અને ત્યારબાદ વન વિભાગે તેને પાંજરે પૂરી